Hello, good morning students. I hope you all fine. Last time हमने कौन सा lesson explain किया था? Lesson number 6, बतख अने अथवापण हंस. So today we will start lesson 7, एक छलांगे करियो कूदो. Stand up here of Gujarati subject, okay? So we will start lesson number 7. छलांगे दरियो कूदो, ओके? सो ये जो लेसन है, एक छलांगे दरियो कूदो, इसमें क्या है? तो यहाँ पे आप देख सकते हैं, can see this picture, page number 103. तो यहाँ पे उसपे एक ऊपर poem दी है, क्या लिखा है? चालो गाइए किटू. और यहाँ पे नीचे picture दिया है, picture में क्या है? चलो देखते हैं. तो क्या लिखा है? चालो गाइए किटू. लंका तारी सड़गी गई, पुछड़ी मारी सहजी रही. तो लंका तारी सड़गी गई, पुछड़ी मारी सहजी रही. એટલે કે લંકા એ કોણ? લંકા તમને બધા લંકા નામ પરથી આઈડિયા આવી ગયો હશે કે લંકા કોની વાત કરી છે, લંકા એ શું છે. તો તમને બધાને ખબર છે લંકા એ આખું રાજ્ય છે. કોનું? રાવણનું રાજ્ય છે. તમે રામાયણ જોતા હશો તો બધાએ, અત્યારે જ્યારે લોકડાઉન ગયું ત્યારે બધાને ટાઈમપાસ કરવા માટે રામાયણ છે, મહાભારત છે, એ બધી સિરિયલ તમે દેખી હશે. તમને બધાને આઈડિયા હશે કે લંકા શું છે, એક રાજ્ય છે. કોનું? રાવણનું છે. રાવણ છે એ કોણ છે? રાક્ષસ છે. તો એનું એક રાજ્ય છે લંકા, જે અત્યારનું લેટેસ્ટ અત્યારે આપણે જે બધા કન્ટ્રીઝ જોઈએ તો એમાં જે અત્યારે જે શ્રીલંકા છે એ જ જૂના જમાનામાં જ્યારે આ રામાયણ જ્યારે હતું, જ્યારે રામાયણના કેરેક્ટર્સ હતા બધા, તો એ વખતના જમાનામાં લંકા કહેવાતું હતું. જે અત્યારનું લેટેસ્ટ છે એ શ્રીલંકા. ઓકે, આ તમારા નોલેજ માટે. તો તમને બધાને આઈડિયા આવી ગયો કે લંકા એટલે કે રાવણના રાજ્યની વાત થઈ છે. તો આ સ્ટોરી શું છે, અમે બધા જે જે કેરેક્ટર આવશે એ બધા રામાયણના કેરેક્ટર આવશે, તમને ખબર પડી ગઈ. ઓકે, સો લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી. તો અહીંયા તમને પિક્ચર આપ્યું છે, યુ કેન સી ધીસ પિક્ચર, તમે જોઈ શકો છો. અહીંયા એક ઘર બતાવ્યું છે. તો અહીંયા એક લેડીઝ છે, એક સ્ત્રી બતાવેલી છે. તો એ શું કરે છે? રોટલી બનાવે છે, ચૂલા પર રોટલી બનાવે છે. અને અહીંયા બારી છે. તો અહીંયા કોણ બતાવ્યું છે? બારીનો દર, સોરી, ઘરનો દરવાજો બતાવ્યો છે. તો એમાં શું બતાવ્યું છે? પિક્ચર છે નાના બાળકનું. યુ કેન સી ધીસ પિક્ચર પ્રોપરલી. અહીંયા પણ આપ દેખ શકે હો, અહીંયા એક નાનું બાળક છે. એ બાળક કોણ છે? હનુમાન છે. જોઈ શકો છો તમે, પાછળ એની પૂંછ છે, એનું મોં થોડું કોના જેવું છે? વાનર જેવું છે. એટલે એ કોણ છે? હનુમાન. તો હનુમાન આટલા નાના બતાવ્યા છે પિક્ચરમાં. ઓકે, એ જે નાની જાળીમાં જગ્યા હોય, બે જાળીના સળિયા વચ્ચે જેટલી જગ્યા હોય એટલામાં હનુમાનજી બતાવે છે. તો તમને બધાને ખબર પડી ગઈ કે અહીંયા લંકા તારી સળગી ગઈ એ વાત આવી. અને અહીંયા નીચે જે પિક્ચર બતાવ્યું છે કે ઘરમાં કોણ છે? હનુમાનજી બારીમાંથી આવે છે. તો તમને આઈડિયા આવી ગયો છે કે આ સ્ટોરી કોના ઉપર છે, પોયમ કોના ઉપર છે? તો હનુમાનજી ઉપરની પોયમ છે. તો હનુમાનજી એવું કહી શકતા હોય કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી ગઈ. તો લંકા શું છે? હું અહીંયા જે ગ્લોસરી લખીશ, ગ્લોસરી મીન્સ સોરી શબ્દાર્થ. તો આ જે ગ્લોસરી છે, શબ્દાર્થ છે, તો એ આપણે કામ પર લખના હૈ, આપણી નોટબુકમાં લખના હૈ. અહીંયા આપણે મેં જે ગ્લોસરી લખી, યાની કે દેટ મીન્સ શબ્દાર્થ, વો આપકો કહાં પે લિખને, આપકી ગુજરાતી કી ફેર નોટબુક પે લિખને હૈ. ઓકે, સો લંકા, તો લંકા રાજ્ય છે. લંકા શું છે? લંકા શું છે? રાજ્ય. લંકા તારી સળગી ગઈ એ શું છે? રાજ્ય. પૂંછડી મારી સાજી રહી, સાજી તો સારી રહી, સાજી દેટ મીન્સ સારી રહી. યહાં પે મેં જો જો ગ્રોસરી લિખૂંગી, શબ્દાર્થ લિખૂંગી, આપકો ગુજરાતી કી ફેર નોટબુક મેં લિખના હૈ. ઓકે, સો યહાં પે આપકો પૂરે વર્ડ્સ ગ્રોસરી સમજ મેં આ જાયેંગે. લંકા તારી સળગી ગઈ એટલે કે લંકા જે રાજ્ય છે રાવણનું રાજ્ય છે. કોણનું? રાવણનું.
તેલ મતલબ બધાને ખબર છે કે ઓઇલ. ગાભા તારા, ગાભા દેટ મીન્સ કપડા. ગાભા નો મતલબ શું થાય? કપડા. ગાભા મતલબ કપડા, જે એક્સ્ટ્રા કપડા હોય, વધારાના કપડા હોય, જે આપણે રફમાં યુઝ કરતા હોય, તો એ બધા જે કપડા હોય છે, ફાટી ગયેલા હોય, જે નકામાં યુઝમાં ના લઈ શકાતા હોય, તો એવા બધા જે કપડા હોય, જે ઘસાઈ ગયા હોય, એ મીન્સ જે રફ યુઝ થતો હોય જેનો, એ બધાને શું કહેવાય? એવા કપડાને ગાભા કહેવાય. પ્યોર ગુજરાતીમાં એવા કપડાને શું કહેવાય? ગાભા. તો તેલ પણ તારું, ગાભા તારા, દીવા સાડી પણ તારી ગઈ. દીવા સાડી જે માચિસની તીલી હોય એને શું કહેવાય? દીવા સાડી. તો દીવા સાડી પણ તારી ગઈ. પૂછડી મારી સાંજી રહી. આવું કોણ કહે છે? તમને આઈડિયા આવી ગયો હશે કે હનુમાનજી આવું કહે છે. કોને? રાવણને કહે છે કે લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. તારી જે લંકા તે સળગી ગઈ છે, પણ તોય મારી પૂછડી સાજી રહી છે. કેમ? તમને બધાને ખબર છે, તમે રામાયણ જોઈ હશે એટલે, કે હનુમાનજીની પૂછડી હોય છે, જે બેસવા માટેનું સ્થાન નથી મળતું, એટલે એમની પોતાની પૂછડી જે મોટી કરીને સિંહાસન બનાવીને હનુમાનજી એના પર જ બેસી જાય છે. તો પછી લંકેશ હોય છે, મતલબ કે જે રાવણ, એ હનુમાનજીની વાનરની પૂછડી સળગાવવાનો આદેશ આપે છે. એટલે હનુમાનજી શું કરે છે? આખી લંકાને સળગાવી દે છે. આ બધું તમે રામાયણમાં જે ટીવી સિરિયલ્સમાં આવતી હોય છે, રામાયણમાં તમે જોયું હશે. અને તો પણ તમને ખ્યાલ ના હોય, તો જે આગળ સ્ટોરી આવશે હું એમાં એક્સપ્લેન કરીશ ફરીથી, એટલે તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે. ઓકે. તો તેલ પણ તારું, ગાભા તારા, દીવા સળી પણ તારી, પૂછડી મારી સાજી રહી. એટલે હનુમાનજી રાવણને કહે છે, તારું તેલ પણ ગયું, તેલ વપરાયું, એટલે કે તેલ પણ તારું, તારા ગાભા પણ ગયા, અને દીવા સળી પણ તારી જ વપરાય, તો પણ મારી પૂછડી તો સાજી જ રહી. સળગ્યા મકાનોને સળગ્યા મહેલો. સળગ્યા એટલે ઊભી બજાર પણ સળગી ગઈ, કે જે લંકામાં જે ઘર હતા, જેટલા મહેલો હતા, જે બજાર પણ હતી ઉભેલી, એ બધું સળગી ગયું. તો એ પૂછડી તો મારી સાજી છે, મને કશું ના ગયું, મને પૂછડી સાજી. તમે આ પિક્ચર અહીંયા જોઈ શકો છો, આ ગીત ગાયું આપણે. હવે આ જે પિક્ચર છે એની બેઝ પર જે સ્ટોરી છે એ પાછળ છે. ઓકે. તો હવે આપણે સ્ટોરી જોઈશું. વાર્તા વાંચો તો અમે જે આપણે વાર્તા પી છે હું તમને એક્સપ્લેન કરીશ. ઓકે. પછી એના બેઝ પર જે ક્વેશ્ચન આન્સર આવશે, જે બીજું વસ્તુ એક્સપ્લેન કરવાની છે, જે એક્સરસાઇઝ એક્સપ્લેન કરવાની છે, એ બધું તમને નેક્સ્ટ લેક્ચરમાં એક્સપ્લેન કરીશ. ઓકે. સો લેટ સ્ટાર્ટ સ્ટોરી. વાર્તા કાચો. ઓકે. એક સરસ મજાનું જંગલ હતું. શું હતું? જંગલ. જંગલમાં માતા અંજલિ અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહ્યા. પણ માતા અંજલિ અને પિતા કેસરી, નામ યાદ રાખજો, માતા અંજલિ છે, માતાનું નામ શું છે? અંજલિ, અને પિતાનું નામ કેસરી, સાથે પુત્ર હનુમાન રહ્યો. એટલે તમને ખબર પડી ગઈ કે હનુમાનજીની જે વાત થાય છે, તો હનુમાનજીના મમ્મી પપ્પાનું નામ શું છે? મમ્મીનું નામ અંજની, માતાનું નામ અને પિતાનું નામ કેસરી છે. ઓકે. આખો દિવસ કામકાજ કરે પિતા જે હતા હનુમાનજીના પપ્પા, પિતા આખો દિવસ કામકાજ માટે ઘરની બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરેથી સવારે જાય અને સાંજે પાછા આવે. તો ઘરમાં જે નાનકડા હનુમાન હતા, હનુમાનજીનું જે બાળ સ્વરૂપ તમે બહુ જોયા હશે, તમે કાર્ટૂનમાં બી જોતા હશો, જે હનુમાનજી છે, ગણેશજી છે, એ બધાના જે નાનપણના જે કેરેક્ટર્સ છે એ બહુ ક્યુટ હતા, બહુ ફની હતા. તો એ તમે કાર્ટૂનમાં બી જોઈ શકો છો. બહુ મજા આવે, બહુ શું કહેવાય, ઉત્સાહી બાળકો હોય, ક્યુટ બાળકો હોય, એટલે એ ટાઈપનું આવ્યું. નાના હતા ત્યારે હનુમાનજી, ગણેશ, એ બધાનું કેરેક્ટર હતું. તો અત્યારે આપણે હનુમાનજીની વાત ચાલી રહી છે માનવ. ઓકે. તો ઘરમાં હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. જે હનુમાનજી, એમના હનુમાનજીના પપ્પા તો સવારે ઘરની બહાર જાય કામકાજ માટે અને સાંજે પાછા આવે, એટલે હનુમાનજી શું કરતા હતા કે જે એમની મમ્મી કે એમ એવી રીતે એમના કામમાં મદદ કરે, મીન્સ હેલ્પ કરે. આપણે જે અત્યારે રૂટીન લેંગ્વેજમાં યુઝ કરીએ વર્ડ કે હેલ્પ કરીએ છીએ, તો એ જ એટલે કે મદદ કરે.
ખૂબ ઝડપથી પતાવી દે, ઝડપથી જલ્દી ફાસ્ટ, ઝડપ એટલે જલ્દી ઉતાવળથી, ફાસ્ટ ઝડપ મીન્સ જલ્દી ઉતાવળથી ફાસ્ટ બધા કામ પતાવી દે. બાકીનો જે સમય બને હનુમાનજીના મમ્મી જે કામ કે એમને એ ફટાફટ એટલું ફટાફટ કામ કરી દે એટલે એમને ટાઈમ બીજો એક્સ્ટ્રા મળી શકે. તો જો એ ટાઈમ મળે બાકીનો જે સમય મળે એમાં શું કરે, માતા સાથે વાતો કરે અને રમે, એમની જે મમ્મી હતા એમની સાથે વાતો કરે, ગપ્પા મારે અને રમે. આપણે અત્યારની જે લેંગ્વેજ હોય એમાં કેવી રીતે વાતો કરી ગપ્પા માર્યા, તો એમ જે ટાઈમ સ્પેન્ડ કરવાનો મળે એમને એક્સ્ટ્રા ટાઈમ મળતો હતો હનુમાનજીને જે, તો એમની મમ્મી સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે, એમાં એક દિવસ શું થયું આપણે જોઈએ. શું વાત છે, અંજલી માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. હનુમાનજીની મમ્મી જે હતા અંજલી મા, એમને રસોઈ બનાવવાનો સમય થયો હતો. હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા, પણ હનુમાનજી હતા જે એમને શું કરવું હતું, મમ્મી સાથે રમવું હતું, મમ્મી માતા સાથે રમવું હતું, ટાઈમ સ્પેન્ડ કરવું હતું. માતાએ વિચાર્યું કે હનુમાનને એવું કોઈ કામ સોંપવું કે જેથી એ કામ ખૂબ કરતા એને સમય લાગે એટલી વારમાં હું રસોઈ કરું. પણ હનુમાનજી બાળક છે તો એટલે ક્યુટનેસ હોવાની, ફનીનેસ હોવાની, એમનામાં થોડું રમતિયાળપણું હોવાનું, તો મમ્મીને એ હેરાન ના કરે, કામ કરવા દે, રસોઈ કરવા દે. એટલા માટે હનુમાનજીની માતા છે અંજલી માતાએ એમને શું વિચાર્યું કે મારે હનુમાનને એવું કંઈ કામ સોંપવું પડશે, આપવું પડશે કે એ કામમાં થોડો ટાઈમ જાય, એને ટાઈમ સ્પેન્ડ થાય, તો ત્યાં સુધીમાં હું મારી રસોઈ બનાવી લઉં, એમ કે મારે જે રસોઈ બનાવી છે એ રસોઈ સરસ રીતે બની જાય ફટાફટ. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, એટલે કે ત્યાં સુધી મારી રસોઈ પણ થઈ જાય. પછી જ્યારે હનુમાન પાછું આવશે કામ પતાવીને ત્યારે એના બાપુજી, એટલે કે બાપુજી મીન્સ પિતા, કોણ આવશે, બાપુજી મીન્સ પિતા, બાપુજી ધેટ મીન્સ પિતા, કોણ આવશે એટલે કે હનુમાનજીના પિતા કેસરી જે છે એમની વાત કરી છે કે એ પણ આવશે ઘરે. ત્રણેય જણા જમીને, ત્રણેય જણા સાથે જમીને પછી નિરાંતે વાતો કરશું, એવું કોણ વિચાર છે, અંજલી માતા બધું ઇમેજિન કરશે, વિચારે છે. આમ વિચારી એવું બધું વિચારી લીધું મનમાં મને, એટલે શું કીધું કે બેટા હનુમાન જંગલમાંથી થોડા પાક્કા ફળ લેતો, જંગલમાંથી પાક્કા ફળ લેતો, આવું બધું વિચાર્યું કે હું રસોઈ બનાવું ત્યાં સુધી મારે હનુમાનને એવું કોઈ કામ સોંપવું પડશે કે એને કામ કરતા પણ વાર લાગે, ત્યાં સુધી મારી રસોઈ પણ થઈ જાય અને પછી એના બાપુજી એટલે કે પિતા આવશે ત્યારે હનુમાન પણ પાછો આવી જશે, એટલે ત્રણે બેસીને સાથે જમીશું. એટલે આવું બધું વિચારીને હનુમાનજીને શું કીધું, અંજલી માતાએ એવું કીધું કે હનુમાન બેટા જા જંગલમાંથી થોડા પાકા ફળ લેતો, ઓકે આટલું થઈ ગયું, સમજાવી ગયું તમને. તો હનુમાનજી શું આન્સર આપે છે, હનુમાનજી કહે છે કે હા મા, જી માતાજી, હનુમાને એવો જ જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા એટલે એવું કહીને હનુમાન ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણો હાથનો અંગૂઠો પકડ્યો. હનુમાનજીએ શું કર્યું, પોતાના જે રાઈટ હેન્ડ એટલે કે જમણો હાથ હતો એનો શું કર્યું, થંબ મીન્સ અંગૂઠો પકડ્યો અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, એટલે શું થયું, અરે આ શું, હનુમાન તો મોટા થવાના છે. તમને ના ખબર હોય તો તમારા જાણ માટે કહું કે હનુમાનજી એ તમને ખબર છે કોઈ માણસ તો હતા નહીં, કોઈ વાનર બી હતા નહીં, એ શ્રીરામ ભગવાનના દૂત હતા, મીન્સ એમને એવી અદ્ભુત શક્તિ હતી. તો આંગળી પકડે તો મોટા થવા લાગ્યા, તો એમને શું કર્યું, જમણા હાથમાં અંગૂઠો પકડો તો એ મોટાને મોટા થવા લાગ્યા તમને, એટલે શું થયું, એમના હાથ પણ લાંબા થવા લાગ્યા. મોટા થાય એટલે ઓબ્વિયસલી શરીર વધે, હાઇટ વધે એટલે હાથ પણ લાંબા થાય, પગ પણ લાંબા થાય, એટલે એમના હાથ પણ લાંબા થવા લાગ્યા. પોતાના હાથ લંબાવીને એમને શું કર્યું, જેમનો હાથ હતો એ લંબાવ્યો એટલે કે લાંબો પડ્યો, લંબાવીને દૂર ઝાડ પરથી, જે દૂર ઝાડ હતું ને, ઝાડ ક્યાંથી દૂર હતું, તો દૂર ઝાડ પરથી એમને શું કર્યું, પાકા ફળ ફટાફટ તોડી દીધા. અને હજી તો માં એને એમણે આવું કર્યું છે, સુધી હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડી મોટા થયા અને હાથ લંબાવી ફળ તોડ્યા, ત્યાં સુધીમાં તો હજુ અંજલી માતા રસોડામાં ગયા જ હતા, તો ત્યાં તો ફળ હાજર થઈ ગયા. આ બાજુ અંજલી માતા હજુ રસોડામાં જાય છે, જ્યાં સુધીમાં હનુમાનજી ફટાફટ મોટા થઈને જમણા હાથનો
હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડ્યો તો શું થવાય? હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડે તો શું થાય? તો હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા ને મોટા થવાય, તેમના હાથ અને પગ લાંબા ને લાંબા થાય. ઓકે, તો આ વસ્તુ કરી હે એટલે અંજની વાર્તાને નવાઈ લાગી. હે એટલી વારમાં પાકા ફળ ઘરમાં આવી ગયા. તારા બાપુ લાવે એવું કોને કીધું? અંજની માતા હનુમાનજી કહું છું કે તારા બાપુ લાવે. હનુમાનનો એક ભાઈએ જવાબ ના આપ્યો. હનુમાનજી મરમ મરમ મનમાં હશે, આપણે કોઈ એ વસ્તુ પૂછી હોય, આપણે કંઈ કામ કર્યું હોય પણ આપણે કહેવા ના માગતો હોય, આપણે સ્માઇલ કરીને મનમાં હસી મરમ મરમ. એ હનુમાનજીએ પણ કંઈ જવાબ ના આપ્યો, એ તો શું કર્યું? મરમ મરમ હસતા રહ્યા. મરમ મરમ મીન્સ ધીમે થી સ્માઇલ કરતા રહ્યા. એટલે માતાજી વાત સમજી ગઈ, અંજની માતાને વાત સમજી ગઈ, એટલે ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? અંજની માતાને શું સમજી ગયા? સમજી મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. એવું કોણ કહે છે? અંજની માતા હનુમાનજી કહે છે કે મને ખબર છે, સમજી હું કે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે ને, એમ ચાલો ને આપણે કંઈક રમીએ. હનુમાનજીએ હું વિનંતી કરતા હતી. આવું અંજની માતાએ જ્યારે કીધું કે તને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે એવું મને ખબર છે, તો હનુમાનજી શું કહે છે કે ચાલો ને આપણે કંઈક રમીએ એવું વિનંતી કરતા. પ્લીઝ, આપણે નથી કહેતા વિનંતી. તો ના બેટા, હમણાં તારા બાપુજી આવશે. બાપુજી એટલે કે પિતા આવશે. એવું કોણ કે છે? અંજની માતા. એમના માટે જમવાનું બાકી છે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. પિતાજી આવશે તો આપણે જમવાનું આપવું પડે ને, એટલે કે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે બધા રમીશું, એવું અંજની માતા હનુમાનજીને સમજાવે છે. તો હનુમાનજી શું કહે છે? ના, મારે તો અત્યારે જ રમવું છે. તો હનુમાનજીની જીદ પકડી કે ના, મારે અત્યારે રમવું છે. તો અંજની માતા હનુમાનજીને શું કહે છે કે ના, મારે તો રમવું છે. એટલે એવું અંજની માતાએ હનુમાનજીને કીધું, જીદ કરી એટલે કે ઠીક છે, તો તું એકલો બહાર રમ, તું એકલો બહાર રમ. ક્યાં? ઘરની બહાર રમ. હું ગરબા રસોઈ બનાવું પણ જો પાછી આવું વારે વારે ગરબા આવીને મને હેરાન ના કરતો. તું ઘરની બહાર થોડીક વાર રમ, ત્યાં સુધી હું રસોઈ કરું પણ જો જે પાછું ઘરે વારે વારે આવીને મને હેરાન ન કરો. હનુમાને જવાબ ના આપ્યો. આવું અંજની માતાએ કીધું ને કે ઘરમાં પાછો વારે વારે આવીને મને હેરાન ના કરો, તું બહાર ઘરની બહાર થોડી વાર. તો આવું કીધું અંજની માતાએ, પણ હનુમાનજીએ સાફ કંઈ જવાબ ના આપ્યો, માત્ર મરક મરક હસ્યા એટલે કે સ્માઈલ કર્યો. તું એમ નહીં માને, એવું કોણ કહે છે સામે? અંજની માતા કહે છે, લાવ ઘરની જાળી બંધ કરી દો. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં. હનુમાનજીએ કંઈ જવાબ ના આપ્યો એટલે આવું અંજની માતા કહે છે. પછી કેવી રીતે આવીશ? હું ઘરની જાળી બંધ કરી દઉં તો પછી કેવી રીતે આવીશ? એમ એટલે એમ કરીને માતાએ શું કર્યું? જાળી બંધ કરી દીધી અને રસોઈ કરવા બેસી ગયા. એટલે હનુમાનજીની માતાએ આવું કર્યું. એટલે હનુમાનજી શું કરે છે હવે જોઈએ. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર રોટલી બનાવતા હતા. રોટલી બનાવતા જાય અને છાબડી મારે, એટલે કે જે છાબડી મતલબ અત્યારે આપણે ગરબું કહીએ, ટોપલી જે કહીએ ને, છાબડી દેટ ઇઝ ગરબું. જે રોટલી મૂકવાનું ગરબું આવે ને, ટોપલી એ છાબડી દેટ ઇઝ ગરબું. ટોપલી રોટલી મૂકવા માટે આવે ને જે એ ટોપલી, તો એમાં રોટલી મૂકતા જ હતા. તો એક પણ રોટલીને રોટલી બનાવતા જાય અને રોટલી મૂકતા જાય તો જોયું તો આજુબાજુ કોઈ પણ દેખાયું નહીં, એમને આજુબાજુમાં કોઈ પણ દેખાયું નહીં અને પાછી અંદર ગરવામાં રોટલી પણ નથી. તો માને વહેમ પડ્યો, એટલે કે અંજની માતાને વહેમ પડ્યો. શું વહેમ પડ્યો? એટલા મોટા અવાજે બૂમ પાડ્યો કે હનુમાન, એવી બૂમ પાડે છે કે હનુમાને બહારથી જ કહ્યું કે હા માં, એમ આપણે પૂછીએ ને, આપણે એમની આપણને બૂમ પાડે કે આપણા નામથી એક્સ વાય ઝેડ, કંઈ પણ આપણું જે નામ હોય એક્સ વાય ઝેડ એના નામથી બૂમ પાડે. એટલે આપણે પૂછીએ કે હા મમ્મી શું થયું, એવી રીતના હનુમાનજી પણ કહે છે હા મા. એટલે અંજની માતા એવું કહે છે, જો મને ખબર છે તે જ રોટલી ખાધી છે, પણ મને કહે કે તું અંદર આવ્યો અને કેવી રીતે, તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે, એવું કોણ કહે છે? અંજની માતા કહે છે. એટલે હનુમાનજી સામે શું કહે છે? મરક મરક હસીને હનુમાનજીએ કહ્યું કે અંગૂઠું પકડીને મોટા થવાય. મેં તમને આગળ કીધું કે હનુમાનજી ફળ તોડવા જ્યારે ગયા ત્યારે શું કરવું? એમને જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થયા. એવી રીતના અહીંયા શું કરે છે
કે જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચની આંગળીને પકડી તો નાના પણ થવાય છે. ટચની ટચની એટલે કે શું? છેલ્લી આંગળી. ટચની એટલે કે શું? છેલ્લી આંગળી. હનુમાન ઘરમાં હનુમાનજી રોટલી લઈને ખાઈ ગયા ને છા નાના, એટલે માતાજીએ કીધું ને કે હનુમાન તે જ રોટલી ખાધી છે, મને ખબર છે તું અંદર ઘરમાં કઈ રીતે આવ્યો ને ક્યારે. એટલે હનુમાનજી મારા મારો ખસીને સ્માઇલ કરે છે અને શું કહે છે કે જમણા હાથનું જો અંગૂઠો પકડીને મોટા થવાય તો જે ટચની આંગળી એટલે કે હાથની આ જે છેલ્લી આંગળી છે, છેલ્લી ફિંગર છે, નાની જે સ્મોલ ફિંગર હોય ને આપણી જે લાસ્ટવાળી, એને ટચની આંગળી કહેવાય. તો કે ટચની આંગળી પકડું એટલે નાના પણ થઈ જવાય, એકદમ નાના પણ થઈ શકે કે વેપિયા પણ થઈ શકે એમ. એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો ને એમ ને, એટલે એવું કોણે કહે છે? અંજની માતા એવું હનુમાનને કહે છે એમ, તું જાળીની વચ્ચેની જે જગ્યા હતી એમાંથી આવ્યો ને, તો તમને ખબર પડશે. યુ કેન સી ધીસ પિક્ચર, તમે આ પિક્ચર જુઓ. મેં તમને કીધું કે આ જો આ ઘરની જાળી છે, એ જાળી ક્યાં છે? બંધ છે. તો હનુમાનજી ક્યાંથી આવ્યા છે? આ બે સળિયા છે એની વચ્ચેની જે જગ્યા છે એમાંથી આવતા દેખાય છે. એટલે તમને ખબર પડી ગઈ કે હનુમાનજી એકદમ નાનાથી ઘરમાં ક્યાંથી આવી ગયા? જાળીની વચ્ચેની જે જગ્યા હોય એમાંથી હનુમાનજી ઘરમાં આવી ગયા. એટલે હનુમાનજી કહે છે કે હા મા. એટલે અંજલી માતા કહે, હે ભગવાન, આ છોકરો મને ચંપવા જ દેતો નથી. ચંપવા જ દેતો નથી મીન્સ શાંતિ નથી. આપણે એમ કહીએ ને ચંપવા દેતો નથી એટલે શાંતિ નથી, શાંતિ નથી. આપણે એમ કહીએ ને ચંપવા દેતો નથી એટલે મીન્સ મને શાંતિ નથી લેવા દેતું. આપણે એવું કોઈને કહીએ ને આ એ જ કે હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધી. લાડથી એટલે કે પ્રેમથી, લાડથી એટલે કે પ્રેમથી, લાડથી એટલે કે પ્રેમથી હનુમાનજીને તેડી લીધો. ઓકે, તો હનુમાનજી એમ કરીને પ્રેમથી કોણ તેડી રહે છે? કોણ તેડી રહે છે પ્રેમથી? અંજની માં. અહીંયા જે છે આ સ્ટોરી પતી જાય છે. સો હવે આપણે આ સ્ટોરીના જે ક્વેશ્ચન આન્સર છે એક વખત જોઈ લઈશું. ઓકે, સો આ સ્ટોરીના આપણે ક્વેશ્ચન આન્સર એક વખત જોઈ લઈશું. તો હું તમને જે આ સ્ટોરીના ક્વેશ્ચન આન્સર છે એ હું તમને કહીશ, એ તમારે વર્કબુકમાં લખવાના છે. અને જે આ ગ્લોસરી છે, જે શબ્દાર્થ છે એ તમારે સેવા લખવાના છે. આ જે ગ્લોસરી છે એ તમારે ગુજરાતીની જે પેરામાં બુક છે એમાં તમારે કમ્પ્લીટ કરવાની છે, લખવાની છે આ બધી ગ્લોસરી કે નોટ બુક. સો લેસન નંબર 7, એક છેલ્લાની દરિયો કૂદ્યો. તો હનુમાનજીના માતા પિતાનું નામ લખો. તો માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી. જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? માતાએ હનુમાનને થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. હનુમાન શું પકડે તો મોટા થવાય? તો મેં તમને કીધું એમ જમણા હાથનો અંગૂઠો પકડે તો મોટા થવાય અને હાથથી સુખાય લાંબા થાય. હનુમાન શું પકડે તો નાના થવાય? તો તેમની ટચલી આંગળી, છેલ્લી આંગળી પકડે તો નાના થવાય. ઓકે, સૈનિકો કોને? હવે નેક્સ્ટ છે, હનુમાને મોટા થઈને શું કર્યું? હનુમાને નાના થઈને શું કર્યું? તો હનુમાને જમણા હાથનો અંગૂઠો પકડી મોટા થઈ ગયા અને એમણે શું કર્યું? હાથના પગને દૂરના ઝાડમાં પણ તોડી લીધા, એ જોયું આપણે. અને જે ટચની આંગળી નાના થયા ત્યારે શું કર્યું? કે જાળેલી વચ્ચેની જગ્યામાંથી ઘરની અંદર આવી માતાજીએ બનાવેલી જે રોટલી હતી છાપડીમાંથી ખાઈ ગયા. ઓકે, ઘરમાં હનુમાન શું શું કરતા હતા? તો તમને બધાને હું કીધું એમ ઘરમાં હનુમાન માતાજી સાથે રમે, વાતો કરે અને બધાની રાતે ખાઈ પીએ. ઓકે, સો અહીંયા છે આ લેસન 7, એકચલાની દરિયો કૂદ્યો, ગ્લોસરી છે. આ જે શેની સ્ટોરી છે, કઈ સ્ટોરી છે? હનુમાન જે ઘરની અંદર હોય છે એ સ્ટોરી અહીંયા કમ્પ્લીટ થઈ. ઓકે, હનુમાનજી જે અહીંયા જે ઘરની અંદર હોય છે ત્યારની જે એમની નાનપણની જે સ્ટોરી હોય છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો તમારે આ બધી જે છે એ નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે. ગ્લોસરી હોમવર્ક ઇન નોટબુક. ઓકે, સો અહીંયા જે એમની ઘરની અંદરની જે નાની જગ્યા છે એ
એની સ્ટોરી અહીંયા પતે છે. હવે જોઈશું આપણે જે છે આગળની સ્ટોરી એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, સો બાય બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.